ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં જંગલમાં આવેલા તુલસીશ્યામ મંદિર રમણીય વાતાવરણ અલૌકિક વનસ્પતિઓથી શોભી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં જંગલમાં આવેલ તુલસીશ્યામ મંદિર રમણીય વાતાવરણ અલૌકિક વનસ્પતિઓથી શોભી રહ્યું છે. તુલસીશ્યામ મંદિરના ઇતિહાસ વિશે જાણવા મળેલ માહિતી મુજબ સનાતન ધર્મમાં 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદ જેમાંના સ્કંદ પુરાણમાં તુલસીશ્યામ મંદિરનો ઉલ્લેખ છે. 225 વર્ષ પહેલાં તુલસીશ્યામ મંદિરની પુનઃસ્થાપના કરવામાં આવી. ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા છે જેમાં 200થી પણ વધુ ગૌધન છે. રમણીય વાતાવરણમાં શ્યામ મંદિર આવેલ છે, તેમજ મંદિરથી 750 પગથિયા ઉપર વૃક્ષમણીનું મંદિર આવેલ છે, તેમજ ગરમ પાણીના કુંડ આવેલ છે જેના વિશે સ્કંદ પુરાણમાં ઉલ્લેખ હોવાનું અને તત્પોદક કુંડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જે આપનું નામ? મારું નામ અમૃતલાલ સંજભાઈ સોંડાગર. હું ઘણા સમયથી અહીંયા સર્વિસ કરું છું. આ મંદિર જે તુલસીશ્યામ મંદિર, જે શ્યામ સુંદર ભગવાનનું મંદિર કહેવાય ને વિષ્ણુ ભગવાનનું પણ મંદિર કહેવાય, એ 1000 વર્ષ પુરાણું છે. પહેલાં મહંત શ્રી ગુદાધારી બાપુ જેણે આ તુલસીશ્યામ મંદિર સ્થાપના કરી અને તેણે 8 દિવસ સુધી અહીંયા તપ કરેલું, અને તુલસીશ્યામ ભગવાન, શ્યામ સુંદર ભગવાન અને ઉપર ડુંગરા ઉપર લક્ષ્મણી માતાજીની મૂર્તિ સ્વયંભૂ રૂપે પ્રગટ થયેલી છે. ગુદાધારી બાપુએ 8 દિવસ સુધી અહીંયા તપ કરેલું અને એના સ્વપ્નમાં શ્રી શ્યામચંદ્ર ભગવાન આવેલા અને એણે કહેલું કે આ સ્થળે કુર નામના દૈત્ય મેં સહાર કરેલો છે અને મેં એને વચન આપેલું છે કે અહીંયા તુલસીશ્યામ નામની જગ્યાનું નિર્માણ કરવાનું છે અને કળિયુગને વિશે મેં વચન આપેલું છે. એટલે શ્યામ સુંદર ભગવાન દીવના વાણિયા એવા જુગલસન રાયસન પાસે સ્વપ્નમાં ગયા અને ત્યાં તેને જુગલસન રાયસનને કહેવું કે તારી ઈચ્છા પુત્ર પ્રાપ્તિની છે, જે હું ઈચ્છા પૂરી કરીશ અને મારું નામ શ્યામ સુંદર છે, જેની તું ભક્તિ કરે છે વિષ્ણુ ભગવાન, એ પોતે જ હું શ્યામ સુંદર છું. અને આ ગીર મધ્યે એક ગુદાધારી બાપુ કરીને યોગી તમને મળશે, ત્યાં તમે જાજો, તમે એકલા જ જાજો. આ રીતે દીવથી જુગલસન રાયસન નીકળ્યા, ઉના થઈ અને આ મધ્યગીરમાં આવ્યા અને ભીંડા પાસે આવ્યા ત્યારે ગુદાધારી બાપુ એને મળ્યા અને બધી વાત કરી અને જુગલસન રાયસને કહ્યું કે તારે મારું મંદિર અને આ ગરમ પાણીના કુંડ અને ઉપર રૂક્ષણી માતાનું મંદિર બંધાવવાનું છે. અને ત્યાર પછી ખોદકામ કરતાં શ્યામ સુંદર ભગવાનની મૂર્તિ નીકળી અને સામે ડુંગરા ઉપર રૂક્ષણી માતાની મૂર્તિ નીકળી. ત્યાર પછી એણે થોડા સમય પછી મંદિર બંધાવ્યું અને ગરમ પાણીના કુંડ બંધાવ્યા અને રૂક્ષણી માતાનું મંદિર બંધાવ્યું અને એક ધર્મશાળા પણ બંધાવી અને ત્યાર પછી આ જનતા આ ઉદાધારી બાપુ સાથે એક કોળીદાસ બાપુ કરી શિષ્ય હતા, એ શિષ્ય અપંગ હતા અને ગુદાધારી બાપુ આ વિધાન મૈયા કોટીલા શિષ્ય હતા, સેવકો હતા. આ મૈયા કોટીલાને ગુદાધારી બાપુએ વચન આપેલું કે તારે ત્યાં દીકરો થશે, પણ ગુદાધારી બાપુએ સમાધિ કરાવી જોયું એના ભાગ્યમાં દીકરો હતો નહીં. ત્યાર પછી ગુદાધારી બાપુએ પોતાના શિષ્ય એવા કોળીદાસ બાપુને સમાધિ લેવડાવી, જે હા અહીંયા પોતાંગણની જોવા મળે છે. એ કોળીદાસ બાપુ ત્યાર પછી ગજાન મૈયા કોટીલાનું જે અવતાર ધારણ કર્યું અને જનતા કોટીલાનું નામ કર્યું. જનતા કોટીલા એટલા માટે કર્યું કે એણે ત્યાં લઈને જન્મા ત્યાર પછી આ શિષ્ય જે ભાવ છે ખબર હતું અને એ દુનિયાની અંદર જે કુંડનું પાણી ચામડીના રોગ, વા અને મણકાના રોગમાં ઉપયોગી હોવાનું માનવામાં આવે છે. તુલસીશ્યામ મંદિર 1000 વર્ષ પુરાણું મંદિર માનવામાં આવે છે. મહંત દુધાધારી બાપુએ મંદિરની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે, તેમજ મંદિરથી 750 પગથિયા ઉપર રૂક્ષ્મણીનું મંદિર આવેલ છે
જે મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હોવાનું મનાઈ રહ્યું છે. દીવના વાણિયા જુગલચંદ રાયચંદે શ્યામ મંદિર, રૂક્ષ્મણીનું મંદિર અને ગરમ પાણીના કુંડ બંધાવ્યા હતા. ગીરની મધ્યમાં જંગલમાં આવેલ તુલસીશ્યામ મંદિર રમણીય વાતાવરણ અલૌકિક વનસ્પતિઓથી શોભી રહ્યું છે, જ્યાં દેશભરના અને વિદેશના પણ અનેક શ્રદ્ધાળુઓ દર્શને આવે છે, સાથે આહલાદક વાતાવરણનો આનંદ માણે છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ટ્રસ્ટ દ્વારા રહેવા માટે તથા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તુલસીશ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર, ચા પાણીની વ્યવસ્થા સાથે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. હડિયા છે, ડેસ્ટીવી કેસોલ.